બરોબર આપણે જે ચેપ્ટર જોઈ છે બરોબર તે છે ખોરાક આપણને ક્યાંથી મળે છે તો એમાં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું બરોબર કે આપણને મધ ક્યાંથી મળે છે બરોબર એના વિશે આપણે ભણ્યું હતું અને એ પણ ભણ્યું હતું આપણે કે ફણગાવેલી વસ્તુ શું છે બરોબર તો હવે આજે આપણે જોઈશું કે પ્રાણીઓ શું ખાય છે બરોબર આપણે આપણે મનુષ્ય શું ખાય છે એના વિશે તો આપણે જાણકારી મેળવી હતી કે આપણે વનસ્પતિ અને વનસ્પતિમાંથી જે આપણને મળે છે ફળ ફૂલ શાકભાજી એનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ પ્રાણીઓ શું ખાય છે તેના વિશે આજે આ લેક્ચરમાં આપણે માહિતી મેળવશું તો અહીંયા મેં એક કોષ્ટક બનાવ્યું છે કે જેમાં અલગ અલગ પ્રાણીઓ આપ્યા છે અને તે પ્રાણીઓ કયો કયો ખોરાક લે છે તેના વિશે મેં માહિતી આપી છે પહેલું છે ભેંસ ભેંસ છે બરોબર તે શું ખાય છે તો કઈ ઘાસ ખાય છે ખોળ બરોબર આપણે ઘરે કોઈ ગામડે જાઓ તો ત્યાં એને ખોળ આપતા હોય છે એનો એક પ્રકારનો ખોરાક છે ઘાસ ખોળ અથવા તો એને સૂકું ઘાસ આપતા હોય છે અથવા તો જે આપણે અનાજ સાફ કરીએ ને જે ઝીણું અથવા તો એવું અનાજ વહેતું હોય છે તો એ પણ એ ભેંસને ખવડાવવામાં આવતું હોય છે ગાય ભેંસને બરોબર તો આ ગાય ભેંસ એ બધા છે એ શું ખાય છે ઘાસ ખોળ સૂકું ઘાસ અને અનાજ તો આ એનો ખોરાક થયો હવે છે બીજું છે બિલાડી બિલાડી શું ખાય છે તો કઈ નાના નાના પ્રાણીઓ એટલે કે નાની નાની કઈ પણ જાણે કે ઉંદર ને એવું બધું કઈ પણ નાનું નાનું મરી ગયું હોય તો એને કોણ ખાય છે બિલાડી નાના કઈ પણ એવા પક્ષીઓ હોય છે બરોબર તો એને પણ કોણ ખાય છે બિલાડી અને બિલાડી બીજું શું લે છે દૂધ પણ પીવે છે તો આ છે એ બિલાડીનો ખોરાક થયો હવે સિંહ ને વાઘ જેવા જંગલી પ્રાણીઓ હોય છે તે શું ખાય છે માંસ ખાય છે બીજા પ્રાણીઓને મારી મારીને ખાય છે બરોબર તો ઈ બધાનો ખોરાક શું થયો તો કઈ માંસ થયો હવે કરોળીઓ અને ગરોળી જેવા જે નાના નાના જીવજંતુઓ હોય છે બરોબર ઈ શું ખાય છે તો કઈ ઈ મોટા જીવજંતુઓ નાના જીવજંતુને ખાય છે ગરોળી હોય છે તો ઈ નાના નાના જીવડાને વીણી વીણીને ખાય છે કરોળીઓ હોય છે તો ઈ પણ નાના નાના જીવડાને વીણી વીણીને ખાય છે બરોબર તો આ બધા પ્રાણી છે આ એનો ખોરાક છે હવે આપણે છે મનુષ્ય મનુષ્ય છે આપણે એક પ્રકારનું પ્રાણી જ કહેવાય બરોબર તો આ મનુષ્ય છે ઈ શું ખોરાક ખાય છે તો આપણે વિવિધ પ્રકારના અનોજ કઠોળ શાકભાજી જેવા આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તો અહીંયા મેં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને એ પ્રાણીઓ અલગ અલગ પ્રકારનો કયો ખોરાક ખાય છે તેના વિશેની મેં અહીંયા માહિતી આપી છે તમે પણ આવી રીતે વિવિધ પ્રકારના બીજા પ્રાણીઓ લઈને તે કયો ખોરાક ખાય છે તેની માહિતી મેળવી શકો છો બરોબર તો હવે આપણે જોઈએ કે જે વનસ્પતિ ખાતા હોય એવા પ્રાણીને શું કહેવાય અને માંસ ખાતા હોય એવા પ્રાણીને શું કહેવાય તો વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ એટલે કે ફળ ફૂલ શાકભાજી બધી છે એને શું કહેવાય વનસ્પતિની પેદાશ કહેવાય જે વનસ્પતિમાંથી ઉદ્ભવતી હોય વનસ્પતિમાંથી મળતી હોય એને શું કહેવાય વનસ્પતિની પેદાશ તો વનસ્પતિ ખાતા હોય અથવા તો વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે બરોબર અને કેટલાક એવા પ્રાણીઓ છે કે જે અન્ય પ્રાણીઓને ખાય છે એટલે કે બીજા પ્રાણીઓને શિકાર કરીને ખાય છે તો એવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે બરોબર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીને તૃણાહારી પ્રાણી કહેવામાં આવે છે અને કેટલાક એવા પ્રાણીઓ છે કે જે અન્ય પ્રાણીઓને ખાય છે બરોબર તો તેને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે હવે ઘણીવાર આ તૃણાહારી અને માંસાહારી એટલે કે વનસ્પતિ ખાતા હોય અને માંસે ખાતા હોય તો એને શું કહેવામાં આવે છે તો કે જે પ્રાણીઓ વનસ્પતિ ખાય છે તથા તો પ્રાણીઓને પણ ખાતા હોય એટલે કે બેયને ખાતા હોય તેને મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે બરોબર ખાલી વનસ્પતિને ખાતા હોય અને તૃણાહારી બીજા પ્રાણીઓને મારીને ખાતા હોય અથવા તો માંસ ખાતા હોય તેને માંસાહારી અને વનસ્પતિ અને પ્રાણી બેયને ખાતા હોય તેને મિશ્રાહારી પ્રાણી કહેવામાં આવે છે આ ત્રણે ત્રણ વ્યાખ્યા પાકી કરવી જરૂરી છે બરોબર હવે આપણે તેના ઉદાહરણ જોઈએ કે તૃણાહારી કોને કહેવાય માંસાહારીનું ઉદાહરણ કહ્યું અને મિશ્રાહારીનું ઉદાહરણ કહ્યું તો તૃણાહારીમાં શું આવશે ગાય ભેંસ બકરી ઘોડો આ બધા શું છે તૃણાહારી કે આ બધા છે કે ઘાસ ને એવું જ ખાય છે બરોબર એટલે કે વનસ્પતિ જ ખાય છે માંસાહારી તો સિંહ વાઘ ચિત્તો શિયાળ ટૂંકમાં જંગલમાં રહેતા પ્રાણીઓ હોય છે તે બધા શું ખાય છે બીજા પ્રાણીઓને મારીને ખાય છે તો ઈ બધા કેવા કહેવાશે માંસાહારી પ્રાણીઓ કહેવાશે અને મિશ્રાહારી એટલે કે જે વનસ્પતિ એ ખાય છે અને પ્રાણી એ ખાય છે બે ખાતા હોય તેવા કોણ છે કૂતરો બરોબર કૂતરો બીજા પ્રાણીઓને પણ માંસ હોય છે એને પણ ખાતો હોય છે ઘરે રોટલી આપો તો રોટલી પણ ખાઈ જતો હોય છે તો એને શું કહેવાય છે મિશ્રાહારી બિલાડી પણ એમ જ છે બરોબર નાના પ્રાણીઓને ખાતી હોય છે દૂધ પીતી હોય છે તો ઈ પણ મિશ્રાહારી રીછ પણ એવું હોય એમ જ હોય છે કે વનસ્પતિના પાંદડા ખાય છે અને બીજા પ્રાણીઓને પણ ખાય છે તો ઈ પણ મિશ્રાહારી આપણે મનુષ્ય પણ બરોબર આપણે બધા એક સરખા નથી હોતા ઘણા માણસો એવા હોય છે કે જે ઈંડા ને એવું બધું ખાતા હોય છે માંસ ને એવું બધું ખાતા હોય છે તો આપણે પણ મનુષ્ય પણ કહેવામાં આવીએ છીએ મિશ્રાહારીમાં આવીએ છીએ આવી રીતે તમે પણ તૃણાહારી માંસાહારી અને મિશ્રાહારીનું લિસ્ટ બનાવી શકશો બરોબર હવે આપણે એ જોઈએ કે આપ
આપણામાંથી ઘણા લોકો એવા હોય છે કે જેને પૂરતો ખોરાક મળતો નથી, બરોબર? ઘણા એવા ગરીબ લોકો હોય છે કે જેને પૂરતું ખાવાનું મળતું નથી. તો દેશમાં આવી રીતે વધુ ખોરાકનું ઉત્પાદન થઈ શકે તે માટે તમારે બધાએ કંઈક ને કંઈક ઉપાયો કરવાની જરૂર છે, બરોબર? અને એના માટે તમે શું કરી શકો એના વિશે તમારે માહિતી ભેગી કરવાની અને તમારો એમાં ફાળો આપવાનો કે હું એવું શું કામ કરીશ કે જેથી દેશમાં વધુમાં વધુ ખોરાકનું ઉત્પાદન થઈ શકશે અને બધાય સુધી ખોરાક પહોંચી શકશે.